હલો તો મિત્રો, તમારું સ્વાગત છે આપણી ચેનલ ઉપર. તો આજનો આપણો વિડીયો છે પ્રક્રિયા પડતરના દાખલા વિશે. તો આનો પહેલાં મેં એક ભાગ બનાવેલો હતો પ્રક્રિયા પડતરની સમજૂતી આપી હતી અને તેમાં નમૂનો પણ દોર્યો હતો. આકર્ષ્ટોકનું સૂત્ર પણ મેં તમને જણાવેલું હતું, આકર્ષ્ટોકની પડતર કેવી રીતે શોધવાની, અને પછી મેં નફો ફેરબદલી ઉપર અને પડતર ઉપર કેવી રીતે ગણવો તે પણ સમજાવી દીધું હતું. તો હજી સુધી તમે એ વિડીયો ન જોયો તો પહેલાં તમે એ વિડીયો જોઈ લેજો. હું તમને આઈ બટન ઉપર તેની લિંક આપી દઈશ, અથવા તો એન્ડ સ્ક્રીન ઉપર જે છેલ્લે હું વિડીયો પૂરો થશે તો એના પહેલાં તમને આપી દઈશ, કાંક તો તમને ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપી દઈશ. તો પહેલાં તમે એ વિડીયો જરૂર જોજો, જેથી તમને આ દાખલો હું તમને આજે શીખવાડું છું તે સમજવામાં ખૂબ સરળતા રહે. ઓકે, તો આજનો દાખલો આપણે જે પ્રક્રિયા પડતરનો કરવાના છીએ, તો ચાલો એ વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ. મિત્રો, તો આપણે જે આજે દાખલો ગણવાનો છે તેની આ રકમ છે, જેને તમે સ્ક્રીનશોટ પાડીને કે બીજા મોબાઈલમાં રાખીને કે રકમ લખીને તમારી પાસે રાખો. આ જ રકમ ઉપર આપણે આગળનો દાખલો ગણશું. તો ચાલો આપણે દાખલો ગણીએ. તો મિત્રો, મેં તમને જેમ આગળ રકમ દેખાડી દીધી છે તે જ પ્રમાણે, તો હવે આપણે એ જ રકમ ઉપરથી, પહેલાં તો તમે મારો આગલો વિડીયો ન જોયો તો એ જોઈ લેજો, કેમ કે આ મેં નમૂના જે ખાતા બનાવેલા છે તે મેં આપણા આગલા જે મારો ભાગ વન છે તેમાં મેં બતાવી દીધું છે. તો ભાગ વન તમે જરૂર જોજો, જેથી તમને આ દાખલો આ બરાબર રીતે સમજાઈ રહે. તો હવે એવી રીતે જ મેં જે ભાગ વનમાં જણાવ્યું છે નમૂનો કેવી રીતે દોરવો, એ નમૂનો જ મેં અહીંયા દોરેલો છે. નમૂનો નંબર એક, બે, એટલે પ્રક્રિયા એક ખાતું, પ્રક્રિયા બે ખાતું, અને તૈયાર માલનું સ્ટોકનું ખાતું, ખરેખર મળેલ નફાની ગણતરીનું ખાતું. તો આ ત્રણ ખાતા અને પ્લસ ચોથું ખાતું મેં બનાવેલું છે. તો હવે તમે રકમ જે તમને આગળ મેં તમને સમજાવી દીધી તે પ્રમાણે, તે જ પ્રમાણે જો પહેલાં એમાં રકમમાં આપેલું છે શરૂઆતનો સ્ટોક, તો આપણે બીજું કાંઈ નહીં, શરૂઆતનો સ્ટોક જે 60,000 છે તો 60,000 અહીંયા કુલમાં લખી નાખવાના, અને પડતરમાં પણ 60,000 લખી નાખવાના. ઓકે, નફો નથી એટલે નફાનું આપણે લખવાનું નથી. પછી આપ્યું છે માલ સામાન, એટલે પ્રક્રિયા એકમાં જ માલ સામાન આપેલું છે, પ્રત્યક્ષ માલ સામાન તે 12,000 છે, તો તે પણ આપણે અહીંયા 120,000 બે કોર 120,000 આપી દેવાના છે. પછી પ્રત્યક્ષ મજૂરી છે 89,600, તે પણ 89,600 આપી દેવાની છે બે કોર. પછી બધાનો ટોટલ કરવાનો છે આપણે, જ્યાંનો ટોટલ આપણે કરશું તો તમે પણ કેલ્ક્યુલેટર હાથમાં લઈ લો. ટોટલ આવે છે 2,69,600, બે કોર 2,69,600 આવે છે. નફો નથી એટલે નફાની રકમ આપણે લખતા નથી. ઓકે, તો તમે જોઈ લ્યો બે કોરનો ટેલી જવાબ આવી ગયો. હવે આપણે આ રકમમાં જોશું તો આ રકમમાં પછી આપેલું છે આકર્ષ્ટોક 29,600, તો 29,600 આપણે આપશું, બે કોર 29,600. પ્રક્રિયા બેમાં આવું નહીં થાય, પ્રક્રિયા બેમાં આપણે આકર્ષ્ટોક માટે એક સૂત્ર પ્રમાણે પડતર શોધવાનું હોય છે, જે મેં ભાગ વનમાં બતાવી દીધું છે, તો તમે ભાગવાન જરૂર જોજો. હવે આનો આપણે કુલમાંથી માઇનસ કરવાનું છે, એટલે જે જવાબ આવશે તે આપણો 2,40,000 આવશે, બે કોર 2,40,000. ઓકે, આલી કો ડેસ. પરોક્ષ ખર્ચા, તો કારખાના પરોક્ષ ખર્ચ, એ જ પરોક્ષ ખર્ચા અને એ જ શિરોપરી ખર્ચા, એટલે બધું એક જ નામ, બધું એક જ થાય પણ નામ અલગ અલગ છે. તો તે 84,000 આપેલા છે, તો 84,000 આપણે લખી લઈએ. પરોક્ષ કરશે તે હંમેશા પ્લસ થાય, જેમ મેં નમૂના પ્રમાણે આપણે જોયું, તો પરોક્ષ ખર્ચાને આપણે પ્લસ કરી નાખીએ તો કુલ આપણને ખરેખર પડતર મળશે જે 32,400. ઓકે, બે કર મળી ગયા. તો મિત્રો, હવે આપણને ખરેખર પડતર મળી ગયું છે. તો હવે દાખલાની રકમમાં આપણને એવું કીધું છે કે ફેરબદલી ઉપર 25% નફો ગણવાનો છે. તો મેં તમને મારા વિડીયોમાં જે બતાવેલું છે ભાગ વનમાં કે ફેરબદલી ઉપર કેવી રીતે નફો ગણવો. ઓકે, ફેરબદલી ઉપર 25% નફો, તો ફેરબદલી ઉપર નફો ગણવાનો છે. તો આપણે જોઈએ અહીંયા ફેરબદલી ઉપર નફો ગણી, તો કુલ રકમ છે 3,24,000. 3,24,000નો આપણે નફો ગણવાનો છે. તો આલી સાઈડ ગણી, 3,24,000
ના 25%, તો ગુણ્યા 25/75, ફેરબદલી કિંમત ઉપર કીધું છે એટલે ગુણ્યા 25/75 એવી રીતે કરવાના, જે મારા ભાગ 1 જણાવેલું છે. પડતર ઉપર કીધું હોત તો આપણે ડાયરેક્ટ ગણવાનો રહેત, પણ આપણને એવી રીતે કીધું છે તો આનો જવાબ આવે 10/8000. ઓકે, તો 1,08,000 આનો જવાબ છે. તો 1,08,000 આપણે મેકી દઈએ કુલમાં, પણ 1,08,000 અને નફો છે એટલે નફાની ખાનામાં લખશું કે 1,08,000. તો હવે ખરેખર પડતરને નફાનો ટોટલ કરતાં આપણને જે મળે તે આપણે અહીંયા લખવાનું છે. હવે આપણને કંઈ કીધેલું નથી એટલે આ જ જે સરવાળો છે આપણે પ્રક્રિયા 2 ખાતે લઈ જવાનો છે. ઓકે, આનો ટોટલ આપણે અહીંયા મેકી દેવાનો, એક અહીંયા મેકી દેવાનો. ઓકે, તો આપણે અહીંયા ટોટલ મેકી દીધો છે. હવે આપણે પ્રક્રિયા 2 ખાતે આ પહેલાં રકમ લઈ આવી, તો પ્રક્રિયા 2 ખાતે જે આપણને મળ્યું એ પ્રક્રિયા 1નું આપણે અહીંયા લખી નાખવાનું. પ્રક્રિયા 1 ખાતેથી લાવ્યા, જે નમૂનામાં આપણને મેં તમને શીખડાવેલું હતું એ જ પ્રમાણે. હવે આપણને જે રકમમાં કીધું છે એ જ રીતે રકમમાં જે રકમ આપેલી છે તે જ રકમ મેકવાની. તો શરૂઆત 73,000. ઓકે, 72,000. અને જો તમને રકમમાં છેલ્લે એમ પણ કીધું હશે 12,000 નફો, તો અહીંયા 12,000 નફો પણ આપણને દર્શાવવાનો છે. 12,000 નફો, તો હવે 12,000 નફો દર્શાવી, તો 72,000માંથી 12,000 કાઢીએ એટલે પડતર આપણને 60,000 મળે. તો એ ખાસ યાદ રાખવાનું, જ્યારે શરૂઆતનો પ્રક્રિયા 1 ખાતામાં આપણને નફો નહોતો કીધો, શરૂઆતનો પણ આમાં કીધો છે એટલે આમાં દર્શાવેલો છે. અને પછી કુલમાંથી નફો બાદ કર્યા પછી આપણે પડતર મળી છે. હવે પ્રત્યક્ષ માલ સામાન ને પ્રત્યક્ષ મજૂરી જે રકમ છે એ પ્રમાણે આપણે મેકી દઈએ. ઓકે, પ્રત્યક્ષ મજૂરીની રકમ આપણે મેકી દઈએ 90,000. તેની પડતર પર સેમ જ આવશે, નફો નથી એટલે નફો નહીં આવે. હવે આપણે મેં તમને કીધું હતું એમ ચારેનો ટોટલ કરવાનો, તો 7,20,000 આનો થાય છે 60,000. ઓકે, આનો 60,000 ટોટલ થઈ, સોરી 6,00,000 થઈ છે. અને આનો થશે 1,20,000. હવે આકર્ષકની આપણે રકમ લખી નાખીએ, તો આકર્ષક આપણને 36,000 આપેલો છે. પણ અહીંયા આપણે એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે આની પડતર મેકતી વખતે આપણે, મેં તમને કીધું હતું પડતર શોધવાનું એક સૂત્ર છે, તો એ સૂત્ર હું તમને જણાવી દઉં. મેં મારા ભાગ 1માં પણ જણાવી દીધું છે. તો પડતર આખર સ્ટોકની કિંમત ગુણ્યા કુલની પડતર અને છેદમાં કુલ રકમ. ઓકે, તો અહીંયા આખર સ્ટોક છે આપણો 36,000 અને કુલ પડતર આપણને અહીંયાથી મળી જશે જે 6,00,000 અને છેદમાં છે કુલ રકમ તે 7,20,000. એટલે આપણને મળશે જવાબ, એ પડતર મળશે જે આપણને 36,000 ને 3,000. ઓકે, 3,000 મળશે. તો 3,000 આપણને પડતર મળી, 36માંથી 3 બાદ કરતા આપણને જે મળે 33,000 એ આપણી નફો. ઓકે, સોરી, અહીંયા 30,000 મળે છે અને 6,000. ઓકે, 6,000 એ નફો આપણો, અહીંયા આપણને 30,000 મળે છે અને 30,000 આપણે પડતર લખી નાખીને બાકીનો જે નફો વધે એ નફો. હવે પ્રાથમિક પડતર એટલે કુલ સરવાળો આપણે કરી નાખીએ બધાનો, 6,8,4,000, 57,000, 5,70,000 પ્લસ આમાંથી માઇનસ કરવાના છે 1,20,000 માંથી, એટલે
ઓકે, હવે પરોક્ષ ખર્ચા જે આપણને રકમ આપેલા છે તે પ્રમાણે આપણે લખી નાખી. ટોટલ કરી, ટોટલ આપણને આટલો મળશે, 7,20,000, 6,06,000. ઓકે, આવડો ટોટલ. હવે નફો આપણને 20% કીધો છે તે ફેરબદલી કિંમત ઉપર કીધો છે. ફેરબદલી કિંમત ઉપર નફો આપણે ગણવો હોય તો કુલ આપણને જે ખરેખર પડતર મળી છે 7,20,000, તેના ઉપર જ આપણે 20% નફો કીધો છે. એટલે 20/80 ફેરબદલી કિંમત ઉપર કીધો છે એટલે આવી રીતે તેનો નફો આવશે 1,80,000. તો 1,80,000 આપણે નફો લખી નાખી. ઓકે, હવે બધાનો આપણે ટોટલ કરી નાખી તો અહીંયા આવશે ટોટલ 9,00,000. ઓકે, અહીંયા ટોટલ આવશે 6,60,000. અહીંયા આવશે ટોટલ 4,00,000. ઓકે, અહીંયા તમને દેખાડ દઉં, અહીંયા લખીને તૈયાર માલ ખાતે લઈ ગયા, ખાતે લઈ ગયા. ઓકે, 9,00,000, 6,06,000, 4,00,000. ઓકે, અહીંયા આપણે એ ટોટલ લખવાનો છે 9,00,000, 6,06,000, 4,00,000. ઓકે, અને આ ડબલ અંડરલાઇટ કરી નાખવાની. હવે આપણે તૈયાર માલના ખાતે આવી જઈ, તૈયાર માલનું ખાતું છે આપણું પાસે. તો પ્રક્રિયા બે પાસેથી આપણે લાવ્યા છીએ 9,00,000, પછી 9,00,000 લાવ્યા છીએ, પછી 6,06,000 પડતર આપણે લાવ્યા છીએ, અને 4,00,000 નફો, 2,94,000 આપણે નફો લાવ્યા છીએ. પછી જેમ તમને રકમમાં દેખાડું છે કે આલી સાઈડ શરૂઆતનો સ્ટોક આપણને આપેલો છે 1,80,000, પડતર ને એનો નફો આપેલો છે એટલે નફો આપણને 66,000 કીધો છે. તો 1,80,000માંથી આપણે પડતર નફો બાદ કરીએ એટલે આપણને 1,14,000 મળે છે. ઓકે, 14,000 એનો ત્રણેયનો સરવાળો આપણને 1,80,000 સોરી 10,80,000, પછી 72,00,000, 7,20,000 અને 3,60,000 આપણને કુલ મળેલું છે. અને આખર સ્ટોક આપણે જોઈએ તો 90,000. આખર સ્ટોકની પડતર પણ શોધવાની છે જેમ મેં આગળ દેખાડી દીધું એ સૂત્ર પ્રમાણે. અહીંયા મેં શોધી લીધી છે એટલે ડાયરેક્ટ રકમ લખી રાખીશ. હવે ત્રણેયનો સરવાળો કરવાનો છે તો તેનો સરવાળો આવશે 9,90,000 પ્લસ 6,60,000 જે આખર સ્ટોક માઇનસ કરતા આપણને આ રકમ મળશે 3,30,000. ઓકે, હવે નફો આપણને અત્યારે નથી શોધવાનો, પણ નફા કેવી રીતે મળે તો અહીંયા એક આપણને વેચાણ આપેલું છે. વેચાણ જે રકમ આપેલું છે, વેચાણ એ આપણને રકમ આપેલું છે. તો વેચાણ આપણને કેટલું આપેલું છે, 11,00,000નું વેચાણ આપણને આપેલું છે. 11,00,000નું વેચાણ આપણે કર્યું છે તો 11,00,000નું વેચાણ છે તો તેના ઉપર આપણને પડતર ને નફો આપણને જે આવ્યો છે તે જ આપણે પડતરને નફો લખવાનો છે. પડતર આપણને સામેની બાજુએ આપેલી છે તે જ પડતર આપણને લખવાની છે અને તેમાંથી આપણને નફો આપણને બાદ કરવાનો. એટલે આ વેચાણ કુલમાંથી પડતર બાદ કરતાં આપણને નફો મળી જશે. ઓકે, તો હવે આમાંથી આપણે ઊંધું લેવાનું છે, નફો આના ઉપરથી મળશે. કુલને આ આલિકોરનો સરવાળો વધારે છે, આલિકોર ઓછો છે, તો આલિકોર જેટલું ઘટે છે તે નફો છે. તો તે આપણને અહીંયા દેખાડે છે 1,10,000. ઓકે, આલી સાઈડ પણ 1,10,000 નફો, બે સાઈડ સેમ જ છે. હવે આપણે ટોટલ મેકી દેવાનો છે, આલિકોર 6,60,000, 6,60,000, 4,40,000, 11,00,000. ઓકે, આલી સાઈડે 11,00,000,
4,40,000. ઓકે, અહીંયા સુધી તમને તો સમજાઈ ગયું છે. હવે હું તમને આગળ એક વધારાનું ખરેખર પડતર નામનું પત્રક છે તે આપણે બનાવવાનું છે, જે અહીંયા નીચે આપેલું છે. તો એ આપણે કેવી રીતે બનાવવું, તો એના બધાને નફા ઉમેરવાના છે. જેમ કે પ્રક્રિયા એક ખાતાનો નફો, પ્રક્રિયા એક ખાતાનો નફો જે મળેલ નફો છે આપણને, તો એ છે 1,08,000. જે આપણને છેલ્લે 25% ફેરબદલી ઉપર ગણ્યો છે તે 1,08,000. પછી એનો શરૂઆતનો નફો નથી એટલે નથી, આખરનો નફો નથી એટલે નથી, એટલે કુલ આપણને મળેલો નફો 1,08,000 મળશે. ઓકે, અને પછી આપણે પ્રક્રિયા બે ખાતાનો, આ પ્રક્રિયા એક થઈ, આ પ્રક્રિયા બે ખાતાનો, પ્રક્રિયા બે ખાતાનો છેલ્લો નફો 1,80,000 છે. ઓકે, શરૂઆતનો નફો 12,000 છે જે આપણને આ પ્રક્રિયામાં દેખાડ્યો, અને પછી આખરનો નફો 6,000 છે. ઓકે, આખરનો જે પડતર સહી દે એટલે પાછળ નફો મળ્યો એ. તો આ ત્રણેયનો આપણે સરવાળો કરી લઈએ. તો આ ત્રણેયનો સરવાળો, ત્રણેયનો સરવાળો આપણે કર્યો છે તો તે 1,86,000 થયો છે, જે અહીંયા આપણે દર્શાવી દીધો. હવે આપણે તૈયાર માલના ખાતાનો પણ ખરેખર નફો લેવાનો છે, એટલે તૈયાર માલનું ખાતું, તેનો પણ આપણે નફો આપણને શરૂઆતનો આપણને આપી દીધો છે. ઓકે, શરૂઆતનો નફો મળેલ નફો, એટલે મળેલ એટલે છેલ્લે આપણને જે મળ્યો છે 1,10,000. પછી શરૂઆતનો 66,000, અને છેલ્લે આખરનો 30,000 જે આપણે શોધ્યો છે, અને કુલ આનો થાય છે 1,46,000. તો આપણે છેલ્લે ત્રણે ત્રણનો સરવાળો કરી નાખવાનો છે, જે આપણને 4,40,000 મળે છે. ઓકે, જે આપણને અહીંયાનો નફો જે મેચ થાય છે અહીંયાનો જે નફો. તો આ જ પ્રમાણેનો કંઈક દાખલો હોય છે પ્રક્રિયા પડતરનો. મેં તમને જે સમજાવવાની કોશિશ કરી છે તે પૂરેપૂરી કોશિશ કરી છે. આ આપણે બે પ્રક્રિયાવાળો ખાતોનો દાખલો હતો, હવે ત્રણ પ્રક્રિયાના ખાતા પણ આવે છે. તો એમાં કાંઈ નહીં, પ્રક્રિયાને ખાલી વધારવામાં આવેલ છે. બાકી આ જે પ્રક્રિયા બે ખાતે લઈ ગયા છે તે પ્રક્રિયા બે ખાતે તે અહીંયા લખ્યું હોય પ્રક્રિયા બે ખાતામાં. તો આવી રીતે જ અહીંયાનો તૈયાર માલના ખાતેના બદલે આપણે પ્રક્રિયા ત્રણના ખાતામાં લઈ જવાનો છે, અને પછી આવી રકમ પ્રમાણે રકમ આપવાની હોય છે અને દાખલો ગણવાનો હોય છે. પછી એનો જે મળે તે તૈયાર માલના ખાતે લઈ જવાનો છે. તો ખાલી એક સ્ટેપ વધારાનું આવે છે, બીજું કંઈ આવતું નથી. તો આ જ હતો દાખલો. જો તમને આ વિડીયો ગમી હોય તો વિડીયોને જરૂર લાઇક કરજો, બીજાની સાથે શેર જરૂર કરજો, અને જો તમે મારી ચેનલ ઉપર હમણાં જ આવ્યા હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવજો. અને તમને કાંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર કમેન્ટ કરજો, જેથી તેનો જવાબ હું જલ્દીથી જલ્દી આપીશ.